નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું જીએસઆરટીસીમાં નવી ભરતી આવેલી છે તેની શૈક્ષણિક લાયકાત કુલ કેટલી જગ્યાઓ છે તમે છેલ્લી કઈ તારીખ સુધી આ ભરતીમાં એપ્લાય કરી શકો છો અને કઈ રીતે તમારે એપ્લાય કરવાનું છે તો મિત્રો વિડિયોને લાઇક શેર અને જો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ચાલો વિડીયો શરૂ કરીએ આજની ભરતીનું સંસ્થાનું નામ છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પોસ્ટનું નામ છે મિત્રો એપ્રિન્ટર અને તેની કુલ જગ્યાઓ છે તે ત્રેસાઠ છે જોબનું લોકેશન છે તે ભુજ ગુજરાત છે જોબ ટાઈપ છે તે એપ્રિન્ટર નોકરીઓ છે આમાં આજે તમારે ઓફલાઈન કરવાની રહેશે વધુ વિગતો જાણીએ તો જીએસઆરટીસી ભુજ એપ્રિન્ટર ભરતી બે હજાર બાવીસ તેમાં ભરતીઓમાં વધુ વિગતમાં મોટર મેકેનિકલ વાહન મેકેનિકલ ડીઝલ ઓટો ઇલેક્ટ્રોનશિયલ વેલ્ડર અને સીઓપીએ છે શૈક્ષણિક લાયકાતની મિત્રો આપણે વાત કરીએ તો સીઓપીએ મોટર મૅકેનિકલ વ્હીકલ મિકેનિકલ ડીઝલ ઓટો ઇલેક્ટ્રોશિયલ અને તેની સંબંધિત વિષયમાં દસમું ધોરણ અથવા તો આઈઆઈટી પાસ હોવા જોઈએ વેલ્ડર માટે નવમું પાસ પણ હાલશે ઉંમર મર્યાદાની વાત કરીએ તો સી ઓપીએમાં અઢારથી અઠ્યાવીસ વર્ષ અને અન્ય પોસ્ટમાં અઢારથી ત્રીસ વર્ષની હોવી જોઈએ ઉંમર પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો મેરિટ ઇન્ટરવ્યૂ આધારિત રહેશે ખાસ નોંધમાં આપણે જોઈએ તો અરજી હોય અરજી કરતાં પહેલાં અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચવા વિનંતી કરવામાં આવે છે નેક્સ્ટ વાત કરીએ જીએસઆરટીસી ભુજ એપ્રિન્ટર ભરતી માટે કેવી રીતે અરજી કરવી તો મિત્રો લાયકાત ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો પાસપોર્ટ સાઇઝના ફોટાઓ સાથે રજિસ્ટર એડી પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે આ ભરતીની મહત્વપૂર્ણ તારીખો છે તે માં છેલ્લી તારીખ છે તે પંદર સાત બે હજાર બાવીસની છે અને જીઆર જીઆરએસટીસી ભુજ એપ્રિન્ટર ભરતીની સત્તાવાર વેબસાઇટ તમે જોવા જાવ તો જીએસઆરટીસી ડોટ ઇન સાઇટ છે તો મિત્રો આ હતી હતીએસઆરટીસી ભુજ એપ્રિન્ટર ભત્તી બે હજાર બાવીસ તેમાં વર્તમાનમાં ત્રેસાઇઠ જગ્યાઓની ભરતી આવેલી છે અને તેની છેલ્લી તારીખ છે તે પંદર સાત બે હજાર બાવીસ છે તો આ ભરતીમાં ઈચ્છુક વ્યક્તિઓએ જેણે પર ભરતીમાં ભાગ લેવાનો હોય તેમણે આમાં અરજી છે તે ઓફલાઈન કરવાની રહેશે તો મિત્રો આ હતો આજનો મહત્ત્વપૂર્ણ વિડીયો આ જ રીતના સરકારી નોકરીઓની માહિતી અથવા તો જનરલ નોલેજ અને સામાન્ય જ્ઞાનથી રિલેટેડ બીજા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ કેપી એજ્યુકેશનને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા મળીશું ફરી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ